હેલો ફેલો યુઝર્સ, મારું નામ યશ મહેતા છે અને આજે આપણે એડમિશન ગાઈડન્સ માં ઇન્ટરવ્યુ લેવાના છીએ મિસ્ટર નિનાદ પરીખનો, જે અભ્યાસ કરે છે એમકેશા કોલેજ અમદાવાદ. હાય નિનાદ, હાઉ આર યુ? બસ શાંતિ છે, તું કે? આપણે ઇન્ટરવ્યુ ની શરૂઆત કરીએ એક્સપેન્સ સેશન થી, તો તમારી કોલેજ ની ટોટલ ફીસ જણાવશો? અમારી કોલેજ માં 7,85,000 ટોટલ ફીસ છે, ગવર્નમેન્ટ કોટા ની અને મેનેજમેન્ટ કોટા ની 15,00,000 ફીસ છે. હવે સ્ટાર્ટિંગ માં એ લોકો 25,000 ની ડિપોઝિટ મુકાવે છે, જે એમબીબીએસ પત્યા પછી તમને રિફંડ કરે છે. તમારી હોસ્ટેલ ફીસ કેટલી છે? અમારી હોસ્ટેલ માં પણ સેમ એ રીતનું છે, એસી રૂમ માટે 60,000 રૂપિયા ડિપોઝિટ સાથેની ફીસ છે અને નોન એસી માટે 60,000 રૂપિયા ડિપોઝિટ સાથેની ફીસ છે અને એસી રૂમ માટે 82,000 ની ફીસ છે ડિપોઝિટ સાથે. ઓકે, અને મેસ ફીસ કેટલી છે? મેસ ફીસ છે 50,000 પર યર. અને અધર કોઈ 50,000 ની ફીસ છે મેસ. અને અધર કોઈ ચાર્જિસ વાઈફાઈ ના કે બીજા કોઈ? અધર કોઈ ચાર્જિસ નથી. વાત કરીએ હવે એજ્યુકેશન સેક્શન ની, તો તમારે કોર્સ કમ્પ્લીશન કેવી રીતે થાય છે? અમારા ડિપાર્ટમેન્ટ ત્રણ ડિપાર્ટમેન્ટ વાળા મોસ્ટલી એવું ટ્રાય કરે છે કે અમારો કોર્સ પતી જાય. અત્યારે કોવિડ ચાલતો હતો, તો એમાં પણ એ લોકો ઓનલાઈન લેક્ચર્સ લઈને મોસ્ટલી અમારો બધો સિલેબસ પતાવી દીધો. અને તમારે એક્ઝામ ફ્રીક્વન્સી કેટલી છે? મેજર ટેસ્ટ ફાઇનલ ટેસ્ટ એક્ઝામ ફ્રીક્વન્સી માં એવું છે કે જેમ જેમ મીન્સ ટોપિક પડતા જાય, જેમ આપણે એનેટોમી છે એમાં એક આખું સિસ્ટમ પતે એ રીતે એ લોકો કન્ડક્ટ કરે છે એક્ઝામ. અને બે ત્રણ મેજર સિસ્ટમ પતે એવી રીતે એ લોકો આખું મેજર ઇન્ટરનલ ગોઠવે છે અમારી કોલેજમાં. અને જેમ બાયોકેમિસ્ટ્રીમાં પણ જેમ જેમ મેજર ટોપિક્સ પતતા જાય, કે એક એક સિસ્ટમ કે એક એક વસ્તુ જેમ જેમ પતી જાય, એમાં એ લોકો એક્ઝામ લેતા જાય છે. સેમ એઝ મેજર. તમારે કઈ યુનિવર્સિટી લાગુ પડે છે અને તમારી એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ થાય છે? અમારે ગુજરાત યુનિવર્સિટી લાગુ પડે છે અને એક્ઝામમાં ગુજરાત યુનિવર્સિટીમાં અમારે 7 કોલેજીસ ભેગી થાય છે, એનામાં જોડે એક્ઝામ લે છે ગુજરાત યુનિવર્સિટી. ઓકે, અને તમારે કોલેજના પ્રોફેસર્સ કેવા છે? સ્ટ્રિક્ટ છે, સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે, તમને ડાઉટ્સ આન્સર્સ આપે ખરા? પ્રોફેસર્સ માં એવું છે કે એચઓડી તો દરેક એચઓડી સ્ટ્રિક્ટ છે, અને જે બીજા બધા જે પ્રોફેસર્સ છે એ બહુ કાઇન્ડલી છે કે આપણે જેવો કોઈ ડાઉટ હોય તે લોકો અમને તરત સોલ્વ કરી આપે છે. પણ બધા સ્ટ્રિક્ટ એવી રીતે છે કે નો ક્લાસ ચાલતો હોય જ્યારે નો ન્યુસન્સ નો વોઇસ વચ્ચે કોઈ કોમેન્ટ ના આવી જોઈએ એવી રીતના હોય. ઓકે, અને આઈ થિંક તમારે 150 ની બેચ છે, તો પ્રેક્ટિકલ્સ કઈ રીતે કન્ડક્ટ થાય છે? ફિઝિયો અને બાયોકેમ ના બેચ માં ડિવાઈડ કરીને અમારે 150 ની બેચ છે, એમાં કોઈ 3 પાર્ટમાં ડિવાઈડ કરે છે 50-50-50. હવે મંડે વેનસડે અને ફ્રાઇડે ફિઝિયોલોજી અને બાયોકેમિકલ પ્રેક્ટિકલ્સ હોય છે, અને ટ્યુઝડે થર્સડે અને સેટરડે એનાટોમિકલ પ્રેક્ટિકલ્સ હોય છે. જેમ બધી કોલેજમાં હોય છે, અમારી કોલેજમાં પણ એક મંડે કોઈકને જો એમપીબી એક જ્યાં એમપીબીએન હોય છે એક જ્યાં, અને બાયોકેમનો પ્રેક્ટિકલ હોય છે અને એક જ્યાં હિમેટોલોજીનો પ્રેક્ટિકલ હોય છે. અને અમારા પ્રોફેસર એવો આગ્રહ રાખે છે કે અમે જાતે ડિસેક્શન કરીએ, નો ડાઉટ એ લોકો ત્યાં હોય છે અમારી જોડે, પણ એ લોકો એવું પ્રિફર કરે છે કે અમે લોકો પહેલા ડિસેક્શન કરતા શીખીએ. તમારી કોલેજમાં ડિસિપ્લિન કઈ રીતની છે, મતલબ એટેન્ડન્સ બાબતે અથવા ઓવરઓલ એટિકેટ્સ બાબતે? અમારે 75% એટેન્ડન્સ મોસ્ટ છે, અને એમાં એવું છે કે જો અમારે 9-5 કોલેજ હોય છે, તો અમારે જો ઇનકેસ 9-10 પછી પણ ઇનકેસ એન્ટર થયા, તો અમને લોકોને લેક્ચર કરવા નથી દેતા. સેમ એઝ જેમ પ્રેક્ટિકલ્સ અમારે 2-5 ના હોય છે, તેમાં મેક્સિમમમાં તમે 2-5 સુધી એન્ટ્રી લઈ શકો છો. જો તમે 2-5 પછી આવ્યા, તો તમારે એ દિવસનો પ્રેક્ટિકલ કેન્સલ થાય છે, સર એન્ટર. ઓકે, અને તમારે કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીની વ્યવસ્થા કઈ રીતની છે, મતલબ 24/7 રીડિંગ થાય કરું? અમારે બે લાઇબ્રેરી, અમારા કોલેજમાં 2 લાઇબ્રેરી છે, એક સેકન્ડ ફ્લોરે છે અને એક થર્ડ ફ્લોરે છે. સેકન્ડ ફ્લોર વાળી લાઇબ્રેરી મોસ્ટલી 9-5 ચાલુ હોય છે, અને એ જ લાઇબ્રેરીમાં કોમ્પ્યુટર લેબ પણ છે, કે જેના માટે આપણે કોઈ પણ કોમ્પ્યુટર રિલેટેડ વર્ક હોય તો ત્યાં અમે એક્સેસ કરી શકીએ છીએ. જે થર્ડ ફ્લોરની લાઇબ્રેરી છે, 5 વાગ્યા પછી સ્ટાર્ટ થાય છે, અને એ મોસ્ટલી હોસ્ટેલાઇટ લોકો વધારે પ્રિફર કરતા હોય છે, કારણ કે એ લોકો ત્યાં રહેતા હોય છે. હવે લોકલાઇટ પણ જો ત્યાં બેસીને વાંચવું હોય તો એ લોકોને વાંચવા માટે વાંચી શકે છે.
તમારો એડમિન ડિપાર્ટમેન્ટ કેવો છે? તમને સ્ટુડન્ટ ફ્રેન્ડલી છે, પેરેન્ટ્સ સ્નેપશોટ આપે, અને ઓવરઓલ તમારી કોઈ ગવર્નમેન્ટ સ્કીમો એના વિશે તમને ઇન્ફોર્મેશન આપે ખરા? હા, એટલે અમને બધી ગવર્મેન્ટ સ્કીમ વિશે તો એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરાવતા હોય છે, ને દરેકે દરેક સ્કીમ અમે લોકો જે અમારા લોકો માટેની સ્કીમ છે અમે લઈ શકીએ, એ લોકો માટે એ લોકોનો પૂરો ચાન્સ હોય છે કે અમે લઈ શકીએ. ને દરેક સ્કીમ માટે એ લોકો અમને કહેતા તો હોય છે કે આવી રીતની ગવર્મેન્ટની સ્કીમ છે, જો કોઈને ઇન્ટરેસ્ટેડ હોય અને જે લોકો માટે લાગુ પડતી એ લોકો કોન્ટેક્ટ કરે. ઓકે, હવે વાત કરીએ તમારો લેક્ચર હોલ કઈ રીતનો છે? અમારા લેક્ચર હોલની કેપેસિટી 200 જવાની છે, પણ અત્યારે અમારી કોલેજ અંડર કન્સ્ટ્રક્શનમાં છે ને, એ લોકોએ કીધું છે અમારી ઓથોરિટી કે એક વર્ષમાં અમારું કન્સ્ટ્રક્શન થઈ જશે કોલેજનું. અત્યારે અમારા લેક્ચર હોલ્સમાં એસી નથી, પણ અમને ઓથોરિટી એવું કીધું છે કે એક વર્ષ સુધીમાં જેવું આખું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થઈ જશે એવું સેન્ટ્રલ એસી છે એટલે એ થઈ જશે. કારણ કે દરેક અલગ અલગ લેક્ચર હોલ માટે અલગ અલગ એ લોકોએ રાખ્યું નથી, સેન્ટ્રલ એસી થ્રુ એ લોકો કરાવશે. એટલે અત્યારે અમારા કોલેજમાં એસી નથી, પણ એક વર્ષની અંદર એ લોકો અમને કરાવી આપવાના છે. તમારી કોલેજમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટિંગ કન્ડક્ટ થાય છે ખરી? અત્યારે તો અમારે કદાચ કોવિડ વખતે કોવિડ આવી ગયો એટલે હજી સુધી અમારે કન્ડક્ટ નથી થઈ, પણ અમારે એવું હતું કે ઇન્ટર્નલ્સ લીધી હતી, તો અમારે ઇન્ટર્નલ્સમાં જે લોકોને ઓછા માર્ક આવ્યા ને એ વખતે જે લોકોને અટેન્ડન્સ ઓછી હોય એ લોકો વખતે એ લોકોને ડીન સરે લેટર મોકલ્યો હતો એમના ઘરે એમના પેરેન્ટ્સને કે તમારા સ્ટુડન્ટનો અટેન્ડન્સ ઓછી છે, ઇન્ટર્નલ્સમાં માર્ક ઓછા છે તો તમારા લોકોએ રિસ્પેક્ટેડ ડિપાર્ટમેન્ટમાં મળવા આવો, એવી રીતનું અમારે કરાવ્યું હતું. પણ કદાચ કોવિડ આવી ગયું નહીં તો અમારે કદાચ પેરેન્ટ્સ ટીચર મીટિંગ પણ હતી, પણ કદાચ કોવિડના લીધે કદાચ પોસ્ટપોન કે ડિલે થઈ હતી. ઓકે, વાત કરી હવે તમારે એડકો મોડ્યુલ અર્લી ક્લિનિકલ એક્સપોઝર અને સેલ્ફ ડાયરેક્ટેડ લર્નિંગ કઈ રીતે કરાવે છે? એટલે અમારે એસકોમના જે રીતે ક્લાસીસ હોય છે એ રીતે ક્લાસીસ તો હોય જ છે, ને અમારે સ્ટાર્ટિંગમાં પણ જેમ એક મંથનો આપણે ફાઉન્ડેશન કોર્સ હતો એમાં પણ એસકોમના થોડા ક્લાસીસ હતા, અને દર મંથમાં એક કે બે વાર એના ક્લાસીસ હોય છે. ઓકે, વાત કરી હવે હોસ્ટેલની, તો તમારે હોસ્ટેલમાં તમે પહેલા જ કીધું કે એસી નોન એસી રૂમ બંને છે, તો અધર ફેસિલિટીઝ કઈ રીતની છે અને કેટલા શેરિંગ રૂમ છે? અમારા હોસ્ટેલમાં એસી રૂમ હોય કે નોન એસી રૂમ હોય, બે જણા વચ્ચે એક રૂમ અલોટ થાય છે. દરેક રૂમમાં અટેચ બાથરૂમ હોય છે, અને દરેકમાં બે અલગ અલગ કપબોર્ડ વિથ વન લાર્જ ટેબલ હોય છે જે સ્ટડી ટેબલ માટે યુઝ કરે છે, અને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ હોય છે, જે દરેક એસી રૂમ અને નોન એસી રૂમ બંને માટે હોય છે. અમારી મેડિકલ કોલેજ છે એટલે એ લોકો પણ સમજે છે કે હાઇજીન કેટલી નેસેસરી છે, એટલે અમારે કોઈ પણ હોસ્પિટલ હોય, કોલેજ એરિયા હોય કે હોસ્ટેલ એરિયા હોય, દરેક જગ્યાએ હાઇજીન નું બહુ ધ્યાન રાખવામાં આવે છે. વચ્ચે એક વાર અમારે એક બે દિવસ માટે થોડો હાઇજીન ના ઇસ્યુ થયા હતા કોલેજમાં, પણ અમારા ઓથોરિટીએ તરત એના ઉપર સ્ટેપ લઈને એક જ દિવસ મેં લોકોએ અમને તરત કરી આપ્યું હતું કે હાઇજીન કરી આપ્યું હતું. એટલે હાઇજીન ની મામલામાં આપણે મેડિકલ કોલેજ છે એટલે એમાં તો જોવાનું રહેતું નથી, કારણ કે મેડિકલ કોલેજ છે એટલે એ લોકો સમજે છે કે હાઇજીન આપણી હેલ્થ માટે કેટલું જરૂરી. ઓકે, હવે ઇલેક્ટ્રિસિટી અને હોટ વોટર કોલ્ડ વોટર ની ફેસિલિટી અવેલેબલ છે? હા, તો ઇલેક્ટ્રિસિટી તો મોસ્ટલી અમારે હજી સુધી એક વાર એવો ઇન્સિડન્ટ થયો નથી કે ઇલેક્ટ્રિસિટી ગઈ હોય. મોસ્ટલી એ લોકો જોડે જનરેટર હોય છે, અને વોટરનો પણ ફ્લો એક વાર હજી સુધી મેં ભર્યું છે ત્યાં સુધી એક વાર થયો નથી. વોટરનો ફ્લો પણ ફૂલ હોય છે અને ઇલેક્ટ્રિસિટી પણ ફૂલ હોય છે. તમારી હોસ્ટેલમાં વાઈફાઈ ની ફેસિલિટી છે? ના, વાઈફાઈ ની ફેસિલિટી હોસ્ટેલમાં નથી. અને હવે વાત કરીએ તમારા કેમ્પસ વિશે, તો કેમ્પસમાં ખાલી મેડિકલ કોલેજ છે, કન્યા કોલેજ છે, અને ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેગ્રાઉન્ડ કઈ રીતનું છે તમારું? અમારો કેમ્પસ બહુ મોટું કેમ્પસ છે, કારણ કે એમાં અત્યારે ખાલી મેડિકલ કોલેજ બને છે, પણ એ લોકો નવી નવી વસ્તુ ડેવલપ કરવાના છે, અને અમારે કેમ્પસ બહુ મોટું કેમ્પસ છે અત્યારે, કે જે આપણે જોઈએ તો એવું લાગે આપણને કે બીજી એક બે કોઈ પણ હોસ્પિટલ કે કોલેજ ચાલુ કર્યું હોય એટલું મોટું કેમ્પસ એ લોકોએ લઈને રાખ્યું. ઓકે, કેમ્પસ નું ઓવરઓલ એન્વાયરમેન્ટ કેવું છે? નેગેટિવ વાઇબ્સ, પોઝિટિવ વાઇબ્સ રહેવું ગમે? દરેક આખા કેમ્પસ માં તમે જ્યાં જો ત્યાં ગ્રીનરી છે, એ લોકો પણ સમજે છે કે ગ્રીનરી ઇઝ બેસ્ટ, એટલે એ લોકોએ અમારી કોલેજ બાજુ એન્ટર થતા તમારે બે થી ત્રણ તો વન ટાઈપના જે ગાર્ડન ટાઈપ છે કે જે આપણે જેમાં બહુ વધારે સ્ટ્રીક્ટ રાખ્યા છે એ લોકોએ. તમારી કોલેજમાં મતલબ કેમ્પસમાં ફ્રીડમ કઈ રીતની છે? ટાઈમ રિસ્ટ્રિક્શન શું છે હોસ્ટેલ? એટલે હોસ્ટેલનો ટાઈમ રિસ્ટ્રિક્શન એવું છે કે એ લોકો 9 વાગ્યા પછી બહાર અલાઉ નથી,
અને એક વાર 9 વાગ્યા પછી બહાર અલાઉ નથી, ને 9 વાગ્યા પહેલા દરેક જણાને મીન્સ એમના રૂમ પર જતા રહેવું પડે, કોલેજ હોસ્ટેલમાં જતા રહેવું પડે, મીન્સ કે બહાર અલાઉ નથી, કે હોસ્પિટલ અને કેમ્પસની બહાર અલાઉ નથી. ખાલી તમે લાઇબ્રેરીમાં વાંચી શકો છો મીન્સ એવી રીતે લેટ નાઇટ સુધી, પણ કેમ્પસની બહાર અલાઉ નથી. એટલે મેસ અને કેન્ટીન વચ્ચે ખાલી એક નાનકડી વન ટાઈપની દિવાલ ગણો કે જે ગણો, પણ મેસમાં એવું છે કે હોસ્ટેલ લાઈફ માટે સવારનો નાસ્તો, બપોરનું ખાવાનું, સાંજની ચા અને રાતનું ડિનર આવી જાય છે. અને કેન્ટીનમાં પણ તમે દરેક ફેસિલિટી, તમારે જે રીતનું ફૂડ જોઈતું હોય એ મોસ્ટલી અવેલેબલ હોય છે કેન્ટીનમાં. ઓકે, અને તમારે હાઇજીન કેવી છે મેસની? મેસની પણ હાઇજીન પ્રોપર છે, જેમ એ લોકો પણ સમજે છે કે હાઇજીન કેટલું જરૂરી છે, કારણ કે આપણે મેડિકલ કોલેજમાં ભણીએ છીએ તો એ લોકોને પણ ખબર છે કે જો મેડિકલ સ્ટુડન્ટને તકલીફ થશે તો બીજા બધાને પણ તકલીફ થવાનું છે, કે જે વિઝિટર્સ છે કે જે કેન્ટીનની પણ જે હોસ્પિટલના વિઝિટર છે એ પણ કેન્ટીનની જે મુલાકાત લેવાના છે તે લોકોને પણ તકલીફ ના પડે, એ લોકો પ્રોપર હાઇજીન મેન્ટેન કરે. ઓકે, વાત કરીએ હવે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની, તો તમારી કોલેજમાં સેમિનાર કે અધર કોઈ ક્વિઝ કોમ્પિટિશન કે એવું કંઈ કન્ડક્ટ થાય છે? હા, એટલે અમારે ફાઉન્ડેશન કોર્સમાં ઘણી બધી સેમિનાર્સ યોજ્યા હતા કે ઓન ડિફરન્ટ સ્કિલ્સ પર, પછી ફાઉન્ડેશન કોર્સ વખતે જ અમારે ક્વિઝ કોમ્પિટિશન અને ડ્રોઈંગ કોમ્પિટિશન એ બધી ઘણી બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ થઈ હતી. પછી ફાઉન્ડેશન કોર્સ પછી તો કારણ કે એક મહિનો આખો ફાઉન્ડેશન કોર્સ હતો એટલે વન ટાઈપનું એ બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ માટે હતું, પછી એ લોકોએ બંધ કરી હતી કારણ કે પછી કોર્સ પણ એ લોકોને પતાવવા નહોતો એટલે. ઓકે, અને અધર કોઈ મેજર ઇવેન્ટ અમારે ફિએસ્ટા કે એવી કોઈ? પછી તો સિનિયર્સ થ્રુ જે ફ્રેશર્સ પાર્ટી આપે એ હતી. ઓકે, અને પછી ગણપતિજીનું સેલિબ્રેશન એ બધા નવરાત્રી એ બધા એ બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યા છે, પણ થોડુંક કોલેજ પત્યા પછી. ઓકે, અને વાત કરીએ હવે હોસ્પિટલની, તો તમારે હોસ્પિટલ કઈ રીતની છે, પ્રાઇવેટ છે, ગવર્નમેન્ટ છે, ટ્રસ્ટ? અત્યારે અમારી હોસ્પિટલ ગવર્નમેન્ટ હોસ્પિટલ છે, કારણ કે અત્યારે એમસીઆઈની 5 વર્ષની રેકોગ્નાઇઝેશન નથી મળ્યું એટલે અત્યારે ગવર્નમેન્ટ હોસ્પિટલ છે, કે જેથી બધા મોસ્ટલી મેજર બધાના બિલ ગવર્નમેન્ટ ઉપાડે છે, અને અત્યારે ફ્રી ઇન્ડોર પેશન્ટનું છે, અને અમારી હોસ્પિટલ બહુ મોટી છે કે જે હમણાં જ એનું વર્ક કમ્પ્લીટ થયું છે. ઓકે, તમારી હોસ્પિટલમાં સીટી સ્કેન અને એમઆરઆઈ અવેલેબલ છે? હા, અવેલેબલ છે. અને પોસ્ટમોર્ટમ? પોસ્ટમોર્ટમ અવેલેબલ નથી. ઓકે, અમારી કોલેજનું કેઝ્યુઅલિટી અને ટ્રોમા સેન્ટર વિશે અમને જણાવશો? અમારી કોલેજમાં રોજના ઇન્ડોર પેશન્ટ કદાચ 50 જેવા હોય છે, કારણ કે અમારી કોલેજ અમદાવાદ ગાંધીનગર હાઈવેની વચ્ચે આવેલી છે એટલે એ પાછો પોશ એરિયા છે એટલે ઘણા બધા લોકો અહીંયાથી ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. હવે વાત કરીએ તમારે જે કોલેજ છે અમદાવાદમાં કઈ જગ્યાએ છે, કયા એરિયામાં છે? અમારી કોલેજ છે ચાંદખેડા એરિયામાં આવેલી છે, કે જે આપણે વિશ્વકર્મા એન્જિનિયરિંગની હોસ્ટેલ છે ત્યાંથી 5 મિનિટનો રસ્તો છે, અને ચાંદખેડા એરિયામાં આવેલી છે. ઓકે, અને લોકલાઇઝ ટ્રાન્સપોર્ટ માટે શું યુઝ કરે છે ત્યાં સુધી પહોંચવા માટે? બધા અલગ અલગ રીતે યુઝ કરે છે, ઘણા બધા BITS યુઝ કરે છે, ઘણા બધા લોકો વેન બંધાયેલી છે, અને ઘણા બધા લોકો પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત થી તમારે કોલેજ સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકે છે? એ લોકો મોસ્ટલી તો અત્યાર સુધી મેં જ્યાં સુધી જોશે ત્યાં સુધી ઘણા બધા લોકો ટ્રેન થ્રુ થઈ ને પછી અહીંયા અમારી કોલેજ થ્રુ આવતા હોય છે, કાં તો અહીંયા અમારે સૌથી નજીક ગીતા મંદિર નું બસ સ્ટેન્ડ પડે છે ત્યાંથી લોકો ટેક્સી થ્રુ કે રિક્ષા થ્રુ આવતા હોય. ઓકે, અને તમારી કેમ્પસ ની બહાર નું એન્વાયરમેન્ટ કેવું છે અને ત્યાં સેફ્ટી કરી? એટલે અમારું કેમ્પસ છે ને વન ટાઈપ નું કઉ ગાંધીનગર ને જોડતો જે હાઈવે છે કે જ્યાંથી ગાંધીનગર ની એન્ટ્રી થાય છે ને
ત્યાં આવેલો છે, એટલે ત્યાંનું ત્યાં ઘણા બધું મીન્સ વન ટાઈપ નું હાઈવે જેવો એરિયા છે કે જ્યાં એટલા બધા ઘણા બધા વેહિકલ્સ રોજ પાસ થાય છે. ઓકે, અને તમારે સિનિયર જુનિયર રિલેશનશિપ કેવા છે? આપણી જોડે બહુ સેટ નથી થતા, પણ એ સિનિયર બે બે મહિના ગયા પછી આપણા માટે ભાઈ જેવાથી પણ વધારો છે. આપણે સગા ભાઈ કરતા પણ આપણને એવું થાય છે કે સિનિયર ભાઈ બહુ સારા છે, દરેક વસ્તુમાં એ લોકો હેલ્પ કરવા માટે આપણને તૈયાર હોય છે. પાછા શું બધા એવું કહે કે સિનિયર જુનિયર સિનિયર જુનિયર, પણ એ આપણા ઉપર છે કે આપણે કઈ રીતનું બોન્ડ રાખીએ છીએ લોકો. ઓકે, અને હવે લાસ્ટમાં તમારે ઓવરઓલ એડમિશન બાબતે અથવા તમારી સ્પેસિફિક કોલેજ બાબતે પેરેન્ટ્સ ને અથવા એના સ્ટુડન્ટ્સ ને કોઈ મેસેજ આપવો હોય તો? હું તો ખાલી એટલું જ કહીશ કે જે લોકોને જો મેડિકલ કોલેજમાં જો ચાન્સીસ હોય કે મીન્સ એડમિશન મળી જતા હોય તે લોકો એડમિશન લઈ લે, કારણ કે દર વર્ષે એડમિશન ના રિઝલ્ટ ને બધું ઊંચું જાય છે. પછી આપણને જ અફસોસ થાય છે કે ગયા વર્ષે આપણને અહીંયા મળતું હતું, તો આ વખતે મેરિટ દર વખતે ઊંચું જાય છે. તો હું તો ખાલી દરેક સ્ટુડન્ટ ને એવું જ કહીશ કે જો તમને એડમિશન મળતું હોય તો તમને જે પણ કોલેજમાં જે રીતનું મળતું હોય તમે થોડુંક ટ્રાય કરી અને એડમિશન લઈ લો, કારણ કે દર વર્ષે મેરિટ ઊંચું જાય છે અને દર વર્ષે પછી દરેક વખતે આપણી કન્ડિશન સેમ ના હોય, કે દરેક વખતે આપણને જે રીતનો ભણવાનો મોકો મળ્યો હોય. હવે નો ડાઉટ આવતા વર્ષે શું હશે કોઈ ખબર નથી આપણને, તો આપણે તો એવું વિચારીએ કે દરેક જણ એડમિશન લઈ લે. વાત તો સાચી છે, મતલબ લાસ્ટ યર જો કોઈને મળતું હશે અને એમ ડ્રોપ લીધો તો આ વખતે એ લોકોને બાકી તો બધું હેરાન થવું પડે. જે લોકોને ગયા વર્ષે મળતું હશે અને જે લોકો એવી રીતનું છોડ્યું હશે, મીન્સ કે આવતા વર્ષે મને આનાથી સારી જગ્યા મળશે, હવે ન કરે નારાયણ ને હવે કોવિડ માં એ બધામાં એ લોકોને એટલા બધા સ્ટ્રેસ આઉટ થઈ ગયા હોય કે વાંચવાનો પણ એવું થઈ જાય એક ટાઈમ પછી કે હવે બહુ વાંચી લીધું છે હવે નથી વાંચવું, ને એના લીધે ઘણી વાર રિઝલ્ટ ડાઉન જતા હોય ને જે આપણને કોલેજ જે ગયા વર્ષે મળતી હતી આ વર્ષે આપણને ના મળે, કાં તો ગવર્મેન્ટ કોટામાંથી મેનેજમેન્ટ કોટામાં આપણે ટ્રાન્સફર થઈ જતા હોઈએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે એમબીબીએસ ની ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ કોલેજ કરતા, મતલબ મળતું હોય તો સાચી વાત છે. છેલ્લે તો એન્ડ ઓફ ધ ડે તો આપણે જ વાંચવાનું છે આપણા માટે, જે પણ એમબીબીએસ છે આપણે જ આપણે કરવાનું છે. ભલે દરેક પ્રોફેસર અને બધાનો સાર સરકાર હશે આપણી જોડે, પણ એન્ડ ઓફ ધ ડે તો આપણે વાંચીને જ આપણે લાવવાના છે માર્ક્સ. બીજું તો અત્યારે એમબીબીએસ ની ડિગ્રી પહેલા મેળવવાની છે, જે આપણે જે કોલેજમાં મળ્યું હોય એ રીતે એક્સેપ્ટ કરીને આપણે ચાલવું જોઈએ, કારણ કે દરેક વર્ષે કોનું કઈ કોલેજનું મેરિટ કેટલું ઊંચું જશે કોઈ નથી ખબર. અને પછી જો એક વાર આપણને અફસોસ થઈ જાય છે કે ગયા વર્ષે આપણને આ જ કોલેજમાં એડમિશન મળતું હતું ને આ વખતે આપણને આ કોલેજમાં એડમિશન નથી મળતું. ઓકે, ટીમ મેડિકો ડાયરીઝ તરફથી નિકાલ તમારો ખૂબ ખૂબ આભાર અમને આ ઇન્ટરવ્યુ આપવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.